કાળજાનો ફૂણો, પહાડ જેવો પણ મીણ ના હૈયા વાળો, લૂંટારો પણ ઈમાન ને ખાતર લૂંટાઈ જનારો બારવટીઓ વાલા નામોરી ની મારે તમને વાત કેવી છે. ભલે ગળવી ભલે. કટકે કટકે કામ આર, આના કરતા ઝાટકે દે તો ઝટ છુટકારો થાય વાલા. એ મકળાઈ માજા મેણી, ઈમાન ને માર્ગે હાલતા હર કદમ પર મોત નો મુકાબલા કરવા પડે છે. મિયાણા ની દીકરી છું, મોત નો ખોફ મને ન હોય. આ તો કુદરત નું નજરાણું તડફડે છે ત્યારે ચીસ નીકળી જાય છે વાલા. દીકરા ની દવા જેટલી તારી ઈમાનદારી તને નથી દેતી. મેણી, દવા ના મળે ત્યારે દ્વાગ જાળવી. અલ્લાહ ની મરજી હશે તો બચ્ચાનો વાળ વાંકો નહીં થાય. એ ભરોસે બેઠા રહેવા કરતા કઈ કારવો કર, હાથ ના ખીચતે એમનો ઢગલો થઈ. એ વાત ફ્રી નો કરતી મ્યાની, બેઈમાની ની દોલત કરતા ઈમાન ની ગરીબી બહેતર છે. હું કોઈ દિવસ ચોરી નહીં કરું. બોલો કે હેંગ્યો છે ચોરી નો માલ? બાપા એક વાર તો કીધું કે અમે ચોરી નથી કરી. ચોરી નથી કરી? બોલો કાકીડા ભરો અને એક કોથળામાં બેવ ને ગણાવથી બાંધો, તરત માની જાહે. અને જો જમાદાર ના થેરી બાબુ, એના કરતા દઈ દો ઓલા વાલા નું નામ એટલે જાય બિલાડી મોભા મો. હા એ હાથ વાત કીધી તે, મારો બેટો રાત ની ધજા ફરકાવે છે ને ઈમાન ની. ચાલ પડી શકીએ, જમાદાર બોલાવે છે. પણ કા હાજરી ને તો હાજી વાત છે. હાજરી આટું નહીં, ચોરી ના માલ ને માટે બોલાવેલો છે. ચોરી નો માલ? હા હા, તારા ઘર માં છુપાવેલો છે. બાકી બાતમી મળી છે તો એ બાતમી ખોટી છે. કહેજો તમારા જમાદાર ને કે જેના ઘર માં ચોરી ના માલ સંગ્રાતા હોય એના દીકરા દવા વિના ન મરે. મિયાણી મને બોલતી રોકમાં વાલા, આમ વગર ગુને ગુનેગાર બની ને અમારા પેટ બાળસ, એના કરતા અમારા પેટ ઠારી ની જેલ માં જા તો પાછા ના ને તો પીડા નહીં. મિયાણી મરી જાય તો ઈમાન નહીં મેલું. એના કરતા એમ કે મારી નાખીશ પણ મમત નહીં મેલું. હલો હવાલ, વાલા તારી માથે ચોરી નું તોમત છે. હરામ ની કોડી પણ મને ના ખબર. જમાદાર સાહેબ, ચોરી નો ધંધો હું કરતો નથી. ચોરી નહીં કરતો હોય તો ચોરી નો માલ સંગ્રહતો હોય. એ તો કાયર ના કામ, કાંડા સાબુત હોય તો ચોરી નો માલ સંગ્રહવાની ગરજ ના પડે. એટલે જ અમારો શક મજબૂત થાય છે. સાબુત કાંડા નો વાલો ચોરી ના ધંધામાં હાથ નાખ્યા વગર નો હોય જ નહીં. સાહેબ, તમારો શક ખોટો છે. અરે સાચો છે, એના સાક્ષીઓ જ અમારી પાસે આવ્યા. અલ્યા ખુદા ના ખોફ નો તો ખ્યાલ કરો, હું કેદી તમારા સાથે ચોરી કરવા આવ્યો તો. એ ક્યાં કે છે કે તું એના ભેગો હતો? ચોરી નો માલ તારા ઘર માં હંગરાયો છે એમ કે છે. એ વાત ખોટી છે. અરે ખોટી છે કે સાચી એ હમણાં ખબર પડશે. અલ્યા પૂરી દે ને કોટલી માં. પણ જમાદાર વાળી ચાલ. હલો, હવે એને ઘેરે જઈ અને ઝડપી લેવી પડશે. પણ જમાદાર,
ઉઠે ભાઈ, તારા ઘરની ચડતી લેવી છે. ચડતી લેવી હોય કે જાન, બનગીને અદબ મૂકીને હું ઊભી નહીં થાઉં. ચોરના ઘરમાં તો વળી અદબ કેવી? ઘર ચોરનો હોય કે સાવકારનો, અલ્લાહ તો સૌને સરખો. હવે ઊભી થાને અલ્લાહ વાળી, ચોરીનો માલ ક્યાં આંગળ્યો છે એ બતાવ, નહીં તો આખું ઘર અમે વિખાઈ જાય. ગરીબના ઘરમાં ગરીબી સિવાય વિખવાનું કઈ હોતું નથી જમાદાર સાહેબ. તું એમ નહીં માને, હાલ મારી આરે ચોકીએ ત્યાં તું સીધી થાય. છોડી દે મને, છોડી દે, મારું બચ્ચું બીમાર છે, છોડી દે. એક તો છોડી કરવીને પાછા ઉપર તારે પગે પડીને વિનવું છું, મને મૂકી દે. મારું બીમાર બચ્ચું માં વિના તડફડીને મરી જશે. ચોરના બચ્ચા જીવે કે મરે એમાં દુનિયાનો કોઈ ખૂણો ખરી જવાનો નથી. મને બેકસૂરની રંજામાં અલ્લાહ રાજી નહીં રહે. અલ્લાહ, અલ્લાહ તો આગો છે, મને તો પાસે ને નહીં હા જોઈએ. હાચું કહું છું, હાચું કહું છું જમાદાર, મારા ઘરમાં ચોરીનો માલ નથી. અરે ચોરીનો માલ ગયો જાનમમાં. થોડીક તારા ગુલાબી ગાલની સુરથીને ચૂમવા દે. અરે ગાલી, તારી કુણી કુણી કાયાનું રૂપ માણવા દે. જમાદાર, જો તું માની જઈશ તો તને તારા બચ્ચાની જિંદગી અને વાલો બેઉ પાછા મળશે. જમાદાર, તે તો તે આજે મિયાણીને ઓળખી નથી. મિયાણી રીજે તો ચાંદડી, નીખીજે તો અગનજ્વાળા છે. એક વાર લપેટાણી તો કાલે તારા બહેની રાખમાં કૂતા આળોતા હશે. તારા દેવી કઈક જ્વાળાઓ મેં ઠારી નાખી, કઈક ને અરમાન ઉતારી દીધા છે, કઈક ને પગે પાડી કાયા સોપતી કરી દીધી છે. પછી તું તે કયા રાજની કુવરી? તને જીવતા તો જાણી નહીં, પણ આજ તારી કબર માથે કસમ ખાઉં છું કે આપણને અન્યાય કરનારને જીવતા ભોમાં બઠારી ન દઉં તો મારા મરદાને કફન ન મળજો. મિયાણી, તું ચિંતા કરીશ માં, આપણા બચ્ચાનું વાળ પણ વાંકો થવા નહીં દઉં. મારું બચ્ચું હજી મારું બાળક જીવે છે? હા વાલા જીવે છે,
અને એને જીવાડવાની જવાબદારી મેં લીધી છે. પણ હું મિયાનો, તમે હિન્દુ. છોડવાના ભેદ તો માળીને હોય, પણ ફૂલડા તો સૌ સરખા. વાલા, અત્યારે જ કાંદાની હજુરમાં હાજર થવું જોઈએ. પણ કઈ કારણ? કારણ પૂછ્યા કરતા હાજર થવામાં વધુ સલામતી છે. પણ બચ્ચાની ફકર કરીશ માં, મારા જીવથી જ હાજેરા જતન કરીશ એના. માં, ધરતીને માથે હું ને કબરમાં સૂતેલી મ્યાની, તમારો અહેસાન ક્યારે નહીં ભૂલીએ. બાપુજી, અમારી માં કાં ગઈ છે? તારી માં અલ્લાને પાસે ગઈ બેટા. તું માં ભેગો રહેજા. માં, હું જાઉં છું જાલમોનો બદલો લેવા. દુઆ આપ. ભગવાન તારી રક્ષા કરે. માં, વાલુભાઈ પાછો આવશે? પાછો તો જરૂર આવશે, પણ ફેર માત્ર એટલો જ હશે કે આવનાર વાલો ગયો તેવું નહીં હોય. જમાદારે તારી ઘરવાળીની છેડતી કરી, એમાં તારાથી કાયદો હાથમાં ના લેવાય. કામદાર સાહેબ, છેડતી નહીં, જમાદારે મારી આવતનો જાન લીધો છે. તો તારે એની ફરિયાદ કરવી હતી. ફરિયાદને અહીં કોઈ દાદ નથી, ને એટલે જ મારી ઔરત અલ્લાની અદાલતમાં ગઈ છે ફરિયાદ કરવા. અહીં ઈશ્વર અને અલ્લાહ નું કામ નથી. અમારો કાયદો એ જ ઈશ્વર અને એ જ અલ્લાહ. ને જ્યાં ઈશ્વર કે અલ્લાહના હોય ત્યાં ઈમાનદારી હોય જ ક્યાંથી? ઈમાનદારી ને અમલદારીમાં ભેદ છે વાલા. એ ભેદને સમજવા, આજ સુધી જીવની જેમ રાખેલી ઈમાનદારી તમારે ઘેર મુકતો જાઉં છું. વાલાનો પહેલો ઘા તમારો ફર્જ પડશે. અરે જગ્યા ભગલા, ક્યાં મરી ગયા? જાઓ જલ્દી પોલીસ ને ખબર કરો. હાલે માં બેટે, મારા બચ્ચાને જાહો જલાલીથી રાખજે. આ થેલીમાં નકલી સોનાની મોરજ ભરી છે. આ કાયામાંથી આવી સોના મોરોની થેલીઓ ઓળઘોળ કરનાર મને ઘણાય મળ્યા હતા વાલા, પણ મેં મારી દીકરીને ગામના દાણા દહીને મોટી કરી છે. પણ માં, આ પૈસો પાપીઓનો છે. માટે જ મને ઈ ન ખપે. તારો દીકરો મહેનતની કમાણી ઉછેરશે વાલા, હરામની સોના મોર્યોતી નહીં. હજી મારા કાંડા ને ઘંટીના પર પાંચીકા જેવા લાગે છે વાલા. માં, હું તારા અહેસાન માંથી ક્યારે છૂટીશ? દીકરા પર માં ના અહેસાન ન હોય વાલા. માં, પ્લીઝ આવી પહોંચી લાગે છે, હું જાઉં છું. ભગવાન ભોળાના તારી રક્ષા કરે. Thank you.
વાલા તું મામન જામ વાલા અને કંપે ધરા અને ઉઠે વાલો જે દીવી ફુરે દુનિયા હાલકલો પોલીસમાં નોકરી તો મળી જાય
નોકરી તો મળી જાય પણ કોક ની વાલો ના મોરી હમો મળી જાય તો એનો દી ઉઠો છે કે હમો મળે એનો ન દી ઉઠો હોય ને આપણો દી ઉઠો હોય તો મારા જ બદલી નાખો હા ઈ હતું વાલો ના મોરી આમ તો આપણે તેમ અચ્છા તમે બંને જણા ભરતી થવા આવ્યા છો ના સાહેબ હા નામ બોલો તમારા આ નાનો સાહેબ હા અને આ મોટો સાહેબ પોલીસ માં ભરતી થવાની લાયકાત બોલો પગ થી માથા સુધી નકરી લાયકાત જ ભરી છે સાહેબ અમારામાં તમારે મારે સાહેબ માથા થી પગ લગી નકરી લાયકાત જ ભરી છે બહાદુર ખરા ઓ સાહેબ બોલે થઈ લે બહુ અને ધીંગાળે ધખમ સાહેબ તમે આપડે અડીખમ હથિયાર બથિયાર વાપરતા આવડે કે પેલા બંદૂક ફોડતો સાહેબ અને તમે હું સાહેબ પેલા તોપ ફોડતો તોપ અચ્છા તો તમને બંને જણા ને પોલીસ માં ભરતી કરવામાં આવે છે પણ વાલા ને પકડવા માટે જ ખાસ બેઠી કર્યો સાહેબ તમે તમારા નિરાતે હુઈ જાઓ અને તમે અમે હુઈ જશું એમ એમ નહીં હવે તમે તમારા નિરાતે હુઈ જાઓ સાહેબ પછી અમે છીએ ને વાલો હા સાહેબ હવે અમે છીએ ને વાલો હા સાહેબ આપણે ભૂખ્યા અને ઓલો જવાન બેઠો ભાથું ખાય એ મારું ખપાતું નથી પણ કોઈનો રોટલો થોડે આંચી આવે આપણે ક્યાં ભવનો રોટલો આંચકવો છે એક ટંકનો આંચકવામાં વાંધો નહીં હે જવાન ભાથું એઠું કરતો નહીં આમ નીકળ અવાજે માગણ છો કે મહેમાન ઓળખ માગી ને ખોટી કરમાં અહીંયા ભૂખ લાગી છે અહીંયા ધરો ખોબો ટુકડો દઈ દઉં હે ટુકડો ખાવાને ટેવાયેલો નથી આખાનો હેવાયો છું ગોતી લેજો બીજાને નહીં આખું ખાવાની ટેવ છે પણ આજનું આખું આપ ભારે પડી જશે જવાન એ ભારે પાડવા વાળા એમ ઘોડે બેસીને વાતું ન કરે હેઠા ઉતરે હે રખલા બેસ રહ્યો છો આજ કર્યાનું ભાતું બહાદુર જાણશે એની માથે ઘા ના કરાય શું નામ તારો માધવ ધંધો રાજે આંચકી લીધો છે એક સાથી ની બાપુ કી જમીન હતી મા બાપ છે હતા સગાવાળા સગું આપ ને વાલી ધરતી બીજું કોઈ નથી એમ મને ઓળખશ આમ તો ક્યાંથી ઓળખું પણ મલક આખામાં વાતું થતી સાંભળી છે કે ધરતીને ધમરોડનાર વાલાને એક હાથ નથી ખરો ઓળખ્યો મારી ભેળો ભરીશ એ વિચારે તો વગડો વીખું છું પણ વાલાભા મારે રજા લેવા જવું પડશે કોને પૈડો નથી પણ સકપણ થયું છે એ સકપણ વાળીની રજા લેવા જવું પડશે જરૂર જા પણ કાલે આ ટાણે માંડવાના ડુંગરે આવી જજે જરૂર આવીશ વાલાભા દરબારી અમલદાર દાદા પોલીસ ત્યાં શું કામ છે પેલા ભાઈ નું ઉગાડો નકર ખકડાવીને તોડી નાખશું હા કા તમારા બાપે બંધાવ્યું છે એ છોરી દરબારી માણાના બાપ અમી જામાં આ બખેડાનો કેસ કરીશ જોતી નથી તાજા પોલીસ થી ત્યાં પછી આગી તપાસ કરવા દે ભાઈ આ ઘરમાં તપાસ કરવા જેવું કઈ નથી એમ આ છોકરો કેનો છે મારા ભાઈ નો છે એમ તો પછી અહીંયા કેમ રાખ્યો છે ભાભી ને ભગવાને વાલી કરી લીધી પછી હું તેને ઉછેરી મોટો કરું છું એમ એને બાપ નું નામ શું છે એ ભગવાન ને વાલો છે જુઓ પોલીસ ખાતા ને પાકો શક છે એ છોકરો બારવટિયા નો બેટો છે એટલે અમને હપી દો હું જીવતા તો એ નહીં બને તો તમને થાણે લઈ જવા પડશે તાજા પોલીસ જરા મોડું મચ્છું માં ધોઈને આવ પછી થાણે લઈ જવા આવજે વધારે ગરબડ કરી તો તને ખેંચી જવી પડશે હાથ તો અડાડી જો ડીકા ભેગો ઢગલો થઈ જઈશ ગરબડી નોકર અમે હાથ ઉગે મત અરે આજે તો હાથ ઉગાવ્યો છે વધારે રોકાશો ને તો લોસ પડશે મોટા નોંધ કરી લે નોંધ કરી લે કે ફરજ બજાવતા દરબારી નોકર તમે હાથ અને લાત નો હથિયાર તરીકે ઉપયોગ કરવાની ભય પ્રેરક ધમકી કહું છું ડાયા છે ને તેને જણે હલો ખરે નકર ઢોરીને લઈ જવા પડશે જો તૈન કહું છું ને આવું તૈયાર થઈ જાવ મોટા
બોલ ના મારા તરફથી એક વધારે ચાર ગણ છે હું શું તૈયાર છું કરવા ગણવા માંગુ છું એક યા બે યા ત્રણ એમ નહીં મને એમ નહીં મને હા ચોથો નન્યા વાળો ગણી નાખું હું હાલો કહું છું નન્યા ચપટી વગાય યા ચાર હાલો જ મને તો ધોઈ નાખ્યો ક્યાં બાકી મેલો છે મને તો કેટલા ડુંગા મળ્યા મને મારી મારીને પાકેલા પોપૈયા જેવો કરી નાખ્યો મને તો મારી મારીને તાજા પોલીસ માંથી વાતી ભજીયા ના પડી કાઢી હો કરી નાખ્યો હવે શેક કરવા પડશે મોટા હવે મૂકવા પડશે ગરમ ગરમ ગોટા એટલા પણ મૂકશે કોણ તારે ઘરમાં બાયડી હોય તો કેવી કામ લાગે પણ કાઢવી કેથી ચેક કામ કરી તું મને ચેક કર હું તને ચેક કરું ઘડીક વાર હું તારી બાયડી અને ઘડીક વાર તું મારી બાયડી હાચું લે તઈ હું એમ કરું બાજુમાંથી છાણા લઈ આવું ક્યાંથી બાજુમાંથી બાજુમાંથી કોને ન્યાથી બાજુમાંથી ઓલી ડાયડોશી ને ન્યાથી પોદા ડાયડોશી ન્યાથી નહીં મોરલીન્યાથી તો મોરલીન્યા તો દુખતા શરીર ક્યાં જાય એના કરતા હું જાઉં રેવા દે હું ઉભો થયો છું ને ભેડા ભેડા હું જ લેતો આવીશ પણ એમ તો હું હવે ઉભો જ થઈ ગયો છું ને ના રેવા દે તને દુખતા ડીલે જવા દેવાય તું તારે આરામ કરે હું લેતો આવું છું અને શેક કરવા હતું ભેડા ભેડી મોરલી ને બોલાવતો આવું હવે મોરલી તને થાણા નહીં દે પછી શેક કરવા એને ક્યાંથી લઈ આવીશ એના કરતા મને જવા ના મને જવા ના મને જવા ના ના મને જવા દે મને થાણા લેવા જવા મને થાણા લેવા જવા દે મને થાણા લેવા મને જવા દે મોઢું ખોલ્યું ના અમારું બંધ થઈ ગયું એટલે આ શેક કરવાનો વારો આવ્યો એમને આમ કોઈ નાક દબાવવા ન જતા હોતો પણ અમે ત્યાં ગયા ને ત્યાં અમને એમ હતું કે ન્યા નત્રી બાયડ્યું જશે અમારા નસીબે ક્યાંથી ભાઈડો ફૂટી નીકળ્યો એને અમને મારી મારી મેથી ના કુરિયા જેવા કરી નાખ્યા કોઈ ના નાક દબાવવા જતા નહીં ઉભા રહ્યો હું હમણાં છાણા લાવી દઉં છું બીજું ઘી આપું જીવતર માં વાઘ ઘોડા ના હોય એ ઘી થોડા ઓછા થવાના છે ઓછા ના થાય તો કઈ નહીં પણ એને જીરવવાની ત્રેવડ તો આવે ત્રેવડ તો ત્રણ ગણી છે પણ હાલતે હરણ કરી લીધા છે હારી ગયા આરો નો આવે તડકો ખમે એને છાયો મળે ઝેર પચાવે ને એને જ અમૃત મળે મારો ને તારો મેળ થાય એ વિધાતાને મંજૂર નથી એટલે આવ્યો તો રજા દેવા શેની મારું હંધુએ દરબારે આચકી લીધું છે એટલે ભિખારી ભેગો ભાવ કાઢવા કરતા મન ફાવે ત્યાં વરી જવાનું તે મને કમજાતની થવેલી ધારી લીધી છે રોજ રોજ ઓડના ગણિકા બદલે ફરી બાજુ આવું વેણ કાઢ્યું છે ને તો આ કાજુ જ કાઢીને હાથમાં હાલી દઈશ પછી વાચા કરજે માલિકો કોનું નામ કોતરાઈને પડ્યું છે પણ ભણીને હું તને રાખીશ ક્યાં દીએ તો તારા પન્ના પડછાએ પડી રહીશ અને રાતનું રહેઠાણ તો નક્કી જ છે તારું ભાઈ બંસરી હા જો હવે રજા ના લઈ શકતી હો તો રજા દે શેની મારું ગયેલું હાથ કરવા હું વાલોની ટોળીમાં ભરી જવાનું તો મને ભેળી લઈ જા હવે હું એકલી નહીં રહી શકું અરે હા બારવટિયા ભેડું બાઈ માણા પોવાય આ બાઈ માણા તને જન કરતા પણ ભારે લાગશે રોઈ નહીં મરે દીકરી લાપસી માં ઘી હારી પેટે રાખજે કોરી ખવડાવીશ માં લાપસી જાજુ ઘી ખમતી નથી રાંધવામાં ખામી હશે ના માં ઘઉંમાં વાખ ઓછો છે
આ શું માંડું છે મામદ? બારવટાની બેહાલ જિંદગીમાં મોજનો મોકો મળ્યો છે ઈ માણું છું વાલા. એટલે ઓરતના નખરે બારવટાનો નેજો બાળીને ખા કરવો છે? મરદની મોજુમાં ઓરત બળે, નેજો નહીં વાલા. ઓરતને બેન દીકરી માનવી એ જ નેજો બારવટાનો મામંત? ઈ વાતો તું પંડિત મૌલવીને કરવા દે વાલા. બારવટાને બેન શું, દીકરી શું, પારકું શું કે પોતાનું શું? ઓરતની મોજો માણવામાં ઈમાનદારી શું કે બેઈમાની શું? માશુકની મોહબ્બતમાં આશિકની ઈમાનદારી ઓગળી જાય છે વાલા. મામદ, તારીને મારી દોસ્તી અકબંધ રાખવી છે કે આ હરકત કાયમ કરવી છે? તને નથી ગમતું વાલા? ઓરતની આંખનું દુઃખ હું જોઈ શકતો નથી મામદ. આની આંખમાં તો જો દેખાય છે કાંઈ પણ દુઃખ, ઈ તો રાજી ખુશીથી ધંધો કરવા આવી છે. ઈ ધંધો કરનારીનો પૂછી જો મામદ, કે પાક રોજી થી પેટ ભરાતું હોત તો મુજરાનો ના પાક ધંધો કરવા આવત ખરી? મામદ, મજબૂરી નો બીજું નામ ઓરત છે. તને જો ઓરત નું આટલું દાસતું હોય વાલા તો આય કઈ નહીં કરો. આલમના એક ખૂણે કઈ ના થવું જોઈએ મામદ. ઈ તો કેમ કહેવાય વાલા, હું રહ્યો નજાકત નો શોખીન આદમી. નજર મંડાય ને નજાકત દેખાય તો હાથ કર્યા વગર મને શખ ના થાય. પણ તને વચન દઉં છું વાલા, તારી ભેળો ઈચ્છાઉંથી કાંઈ નહીં કરું. પણ નોખો પડ્યા પછી મારો નેઠો નહીં. તારી આ કમજોરી કોગરી આપણા મથક પાવશે મામદ. લે બેન, સારે ઘેર જા. હા હા, રામસંગ તું એક કામ કર, હળી કાઢતો ભાગ અને વાલાને જાણ કર કે ટંકારાની જાન મચ્છુને માર્ગે થઈને જવાની છે. બીજું કઈ? હા, અને કેજે કે આંકડે નર્યું મધ છે, માખીઓ છે, પણ બધી ડંખ વિનાની. ભાગ 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 ભાગ. શાબાશ બેન, આખી જાનમાં સામનો કરનારી તું જો એક મર્દની દીકરી નીકળી. આફરીન. મને બેન કીધી ભાઈ? બેન કહેવાનું મન થાય એવી છું. તઈ મારા વીર ના વારણા કઈ નામે લઉં? તારું નામ તો કે? વાલો નમોરી. જાજે જીવજે મારા વીર અને ખૂબ જશ ખાડજે. બેન ની દવા ખાલી હાથે હોય નહીં. લે ખોબોદાર. અને ખોબો ખાલી રહી જાય તો બીજા દગીનેથી ભરી દઈશ. તો હું તારી પાસે ખોળો ફાતરીશ. કા? બેન જી જાનમાં હોય ઈ જાન લૂંટાય ખરી? હંદાયના દાગીના મારા ખોળામાં નાખી દે. તને તારા દાગીના પાછા આપી દેશે પછી આખી જાનની પંચા હુકમ કર. મને અફસોસ થાય છે ધણી કે મેં તારું ઓઢું ઓઢ્યું છે. આવી વાત કરને જો બીજો કોક હોત ને તો એ ઢીકા ભેગો હા કરી નાખત. બેલીઓ, આખી જાનનો લૂંટાલ માલ મારી બેન ના ખોળામાં નાખી દો. વાલા
માથું મૂકીને માલ પામીએ છે, દયાદાન નથી કરતું કોઈ. ઈ માથું મૂકીને મેળવેલો માલ જ બેનો દીકરીઓ દેવે મામદ, દયાદાન ને ખરાતું તો સાધુ પથિર ખાય. વાલા વાલા, પાર્વતીના માર્ગ માં તો આવી કઈક ભાઈઓ તારી બહેનો સાથે આવશે. ભલે આવે, જાજી બહેન નો ભાઈ તો લાડકો ગણાય હું. રાખડી બાંધ્યા વગર પહેલી નું અર્ધી. હા હા બેન, તારો સાલો ફાર્મા. અરે જીવતા લગન જીવાડનાર ભાઈ મળે ઈ ટાણે હાડલા ની શી કિંમત. વાલા ભાઈ, આજ લગન હું નફાઈ હતી, મારી દીકરી મામી રૂપ કરનાર કોઈ નતું. આ રાખડી ની ગાંઠ વારું એ મોર વચન દે. શેનું? મા મહિના ની અજવાળી રાતે મારી દીકરી તારી ભાણેશના લગ્ન લીધા છે, એનું મામેરું કરવા આવવાનું. અરે બેન, આ મારી ભારવટાની જિંદગી આજ અહીં તો કાલ ક્યાં, મારો નેઠો હોય આ મને યાદ ન રહે. યાદ રહે એ હાટું તો રાખડીની ગાંઠ વારું છું, ભૂલીશ તો મારા મોતના સમાચાર જ્યાં હઈશ ત્યાં પૂગી જશે. બેન, તે તો આ રાખડીની ગાંઠમાં ઈશ્વરને અલ્લાહ બેને એક હારે બાંધી દીધા. બંધુક તલવાર ને જ રહે અનિયે તો ન મે નહીં તલવાર પણ હમે હમે ઉભી હોય જોનાર. અરે તો તો નર ના મોરી ન મે પડે. તમે તો નોકરી કરવા ભરતી થયા છો કે ભાઈબંધી કરવા? ક્યાં હતા આટલા દિવસ વગેરે જાય? અમે ઓન ડ્યુટી ઘેર હાજર હતા. છો સર, વાલા ના મળીને પકડવાનો કારહો કરવા ગયા ને, એમાં જોખમાઈ ગયો સાહેબ. કારહો? હા સાહેબ, વાલો ના મળી એની મેળે પોલીસ ચોકી માં આવીને પકડાઈ જાય એવો અમારી પાસે કારહો છે. એમ જરા સમજાવો. જો સમજાવું સાહેબ. નાક દબાવીએ એટલે મોઢું ઉભરે ને. આગળ બોલો. આગળ નાનો કહેશે. હા લ્યો કહું. નાક દબાવવું એટલે બારવટિયાનો છોકરો પકડીને પોલીસ થાણામાં પૂરી દેવો. તો શું થાય? તો શું થાય એ મોટો કે છે. પછી છોકરાને છોડાવવા માટે બારવટીઓ પોલીસ ચોકીમાં આવે. પછી? પછી નાનો કે છે. હાલ્યો કહું. બારવટીઓ જેવો પોલીસ થાણામાં છોકરો છોડાવવા આવે એટલે એને જ પકડીને પોલીસ થાણામાં પૂરી દેવો. હું કારો કામનો છે. હું કરો છો નાના મોટા લુગડે ઉતારી છે. હમણાં રેવા દો બસ. તમારું સરકારી નોકર હું આ ભરે. વાત વાત માં લુગડા ઉતારી નાખો. કા પોતાના કા કોક ના. અરે તો જજે તો ખરી, હજી ઓલા બારવટિયા ના લુગડા ઉતારી લેવાના છે. બારવટિયા ના? હા હા બારવટિયા ના. અમે કા હો કર્યો છે એ મોટા. મને કેને ઈ કાર હો? ના ઈ નો કેવાય. એટલે મને નો કેવાય? ના આનો કે ભાઈ, આ સરકારી ખાનગી છે. કઈ નહીં કેતો. તને ક્યાં મારા પર સાચો પ્રેમ છે? મારા પર સાચો પ્રેમ તો આ નાનાનો છે. ઈ મને કે છે સરકારી ખાનગી વાય. થોડું થોડીક વધારે પ્રેમ ની વાનગી ચખાય તો તને બધી સરકારી ખાનગી કહી દો. ભમકારી મોરલી. તો પછી કેને? અરે અરે ભાઈ, મોરલી એના બાપ ના હમ. બસ મારા તારા ઉપર સાચો પ્રેમ. મારો તારા ઉપર સાચો પ્રેમ છે. એના બાપ ના હમ. તમને બે ને મારા પર સાચો પ્રેમ છે. હું કહું એમ કરો. તમે બે એક હારે મને કયો? વાલા
બાલાભા અટાણે તો તારો દીકરો અને દીકરા ભેગી માં દીકરીને પણ હેડમાં પૂરી દીધા છે. માલિકનો હુકમ હોય તો એ કાયરોની જીવતા ખાલ ઉતારી લાવું. ખાલ ઉતાર્યા પછી નમક છાંટવાનું કામ હું કરીશ. એ શેતાનોએ મારી ઓલાદ પર જાલમ પંજો નાખ્યો છે. તો આપણે પણ એની ઓલાદને કબરમાં ભંડારી દઈશું વાલા. નહીં મામદ, ગુનેગાર બાપની સજા માસૂમ ઓલાદને ના હોય. હું એ શેતાનોને જ કબરમાં ભંડારી દઈશ. બંધ કરો કુકીઓ, શું કબલિયા લઈને મંડાણા છો? અમે તો ધૂન ભજન કરીએ છીએ ભાઈ. તો ધૂન છે કે ભગવાનને કાન ફરીએ? કેવું ધડલ! અમારા મહંત નો હુકમ છે. ક્યાં છે તમારો મહંત? ઈ તો પાછળથી આવશે. કે પાછળથી આવનાર મહંત હતું અટાણથી છે ના કબલિયા વગાડો છો? હવે કુકીઓ કહે છે તો હેડમાં પૂરવા પડશે. પણ સાધુ બાવા ધૂન ભજન ના કરે તો બીજું શું કરે? દંડ બેઠક. પડ્યા પડ્યા માલ પૂવા ખાવશું છે, પચે તો ખરા. ઈ અમારાથી ન થાય. અમે તો બસ ધૂન ભજન કરીશું. હા તે કરો તો ખરા. અમને ઓળખ રાજા પોલીસ ને ઉના ઉના બકેરાનો કેસ કરીને પૂરી દેશો હેડમાં. ઈ તમારે જે કરવું હોય તે કરો, અમારું ભજન રોકાશે નહીં. હા તો હરિભક્તો, ચાલો ભજન શરૂ કરો. હરે રામ હરે રામ બાબા તો દીતા નથી. કરાચી ભેગો કરી દીધો હતો. રાજદેવ બદલાશે અને મારા ગામના લોકો હાચવશે ખરા. બહેતર છે. તો માં હવે તમે જાઓ. હાલ વાલા. વાલા ને જબ જેલ તોડી તબ ક્યા આપ લોગ સો રહે થે? નહીં સાહબ, મગર વાલા. શટ અપ. કાઠિયાવાડ મેં ક્યા વાલા કી હુકુમત ચલતી હૈ? મિસ્ટર મજમુદાર, તબ પોલીસ સ્ટેશન કો ઇન્ફોર્મેશન દો કે વાલા કા પીછા કરે. લે માં, તૈયે હું જાઉં છું. મારું ઘર તો ગોલકા જેવું છે, પણ તને અગવડ નહીં પડે. સાચવીને જજે ને વાલાને કહેજે કે દીકરાની ફિકર ન કરે. કહીશ માં.
પછી લાગ્યો તારો ના ના તારો મારો પંથ છે ન્યારો તું તો નર્યો સાપ નો ભારો તારો મારો પંથ છે ન્યારો તું તો નર્યો સાપ નો ભારો માર્ગ મારો મેલ મનુની પંખી હું તોડતું મને ક્યાં નહીં જાણે બંસરી તું પાછી કાં આવી? હું તો તમારા સૌના ભેળી જ રહીશ. બારવટાના આકરા કાનૂન જાણે છે? હા જાણું છું, બારવટાના બારે વટ જાણું છું. ને ઈ જાનના જોખમે પાળીશ. આ હંદે વિચારે કસમ ખા કે શાદી ના થાય ત્યાં સુધી તારો નો માદો નો રિશ્તો ભાઈ બહેન રહેશે. મને મંજૂર છે, તમારી સાથે રહીશ ત્યાં સુધી સ્ત્રી નહીં મરદની જેમ જીવીશ. સ્ત્રીના અરમાનો માથે મર્દાનગીના ભોંગળ ભેળી દઈશ. કોક નબળી ઘડી આવશે ત્યારે. પેટ કટારી ખાતા મને આવડે છે. બેલીઓ બંસરી આપણા ભેળી જ રહેશે. તુમ ખાવડ હો, મુજબિર હો, એક મામૂલી ડાકુ કો પકડ નહીં સકતે. તુમ લોગ રાજ કરને કે લિયે કાબિલ નહીં હો. સાહેબ, સાહેબ હમે કોશિશ તો બહુ કરી. આઈ ડોન્ટ વોન્ટ કોશિશ, આઈ વોન્ટ માલો. લેકિન બેકાર હૈ, તુમ કુછ નહીં કર સકતે. દેખો કામદાર, મેં સબ સ્ટેટ કી પોલીસ કો ઓર્ડર દુંગા. और उसका सबका पैसा तुम्हारा इस हाईवेस को देना पड़ेगा. ठीक है साहब, बद्दो खर्च तुम्हारे ठाकुर साहब आपसे. अरे वाह मोरली वाह, बाकी क्या ऊपर हो, सुन तारी छटा छे तने खिजड़े चढ़ेली गो मारे रोड़ी लागे छो. पण आ तमे बे गुंडा लागो छो एनु हूं. हां એટલે गुंडा लगी छी આપણે ક્યાંથી લાગી? નહીં નહીં ના ના, આ મોટે ઉપર વાલાને ઝાલવા ગયા તા. નક્કી કર્યું કે જરિયા કરવાનું, તું અમારે પાળીએ સિંદૂર ચડાવવા આવીશ ને? પેલા મરો તો ખરા. મારવાનું તો લગભગ નક્કી જ છે. અમે અમારા હાથે નહીં મરી તો કોક મારી નાખશે. આ કાલ હવારે વાલાને પકડવા દિશા તું પડવાની છે ને, તો ભેગું અમારે જવાનું છે. પણ વાલાના રહેઠાણની ગીસ્તને ખબર છે? પૂરેપૂરી બાતમી મળી ગઈ છે. એમ કઈ મોટા મને કે તો ખરો, વાલો ક્યાં છે? નહીં નો કહેવાય, સરકારી ખાનગી છે આ તો. એ મોટા મને નો કહેવાય. કહી દે ને નાની, ન કહેવાય ન કહેવાય, સરકારી ખાનગી છે. આપણે એને શું કામ કહી કે વાલો માંડવાના ડુંગરા બેઠા છે. ન કહેવાય ન કહેવાય, ન કહેવાય. તો શું છે મુરલી, તારો શ્વાસ તો ખા. શ્વાસ ખાવાની વેળા નથી વાલા.
बहु हरा बावर से वाला बा बहु हरा काल हमारे घी का डूमरो घेरी ले से अने तुमने आउने भूखे दे से तने कोने कहियो जी रोज के से अने हवे तमे उतावले भागी निकलो भागिए तो भाटप लागे मुरली ना ना वाला बा ना पार्वटा मा भाग्या नी भाटप नहीं ने बेटा नो भाव नहीं हालो बेलियो हाउ नौकरो का भागी निकलो भेड़ो कौन से मामद जाम पण अटाणे आश्रो गोता आवे छे अरे पण हुरू नगर नो पोलीस अमलदार हवे तमे भारवटिया एटले तो आवे छे अरे अरे पण तमने भो नथी लागतो मारो भा दुश्मन न होय दोस्त नो नहीं आटलो बधो विश्वास मरद माथे विश्वास ना राखे तो कोठा वालो नाराज थाय अरे पर हूँ पोलीस समझदार जेनू अन्न खाऊं छू एना चोर ने मारा घर में हंतारू तो हाथ कड़ियो केटली छेटी छे पहरा भी दे मौत तो सुधरी जाए आ हूँ नहीं मारा पेट में पड़ेलू दरबारी अन्न बोले छे पर वाला पोलीस समझदार तरीके नी मारी फरज बजाओ ही मोर आ घर में थी हालता थे जाओ मारा थी तुमने आ घर में आश्रो नहीं अपाए कोने जाकर दियो छो તમથી આશરો નહીં અપાતો હોય તો કઈ નહીં વાલો ભા મારો મહેમાન થશે અરે પણ હું દરબારી નોકરને મારા ઘરમાં બહારવટિયા હમરું દરબારી નોકર દરબારમાં ઘરમાં નહીં એટલે ડેલી બારો પગ મેલે તઈ તમ તમારે એને પકડી લેજો પણ આ ઘરમાં ઈ મારો મહેમાન છે હું જીવું છું ત્યાં સુધી વાલા ભાનો વાળ વાંકો નહીં થાય વાહ વાલા ભા નોરના ઘરમાં મરદને માથે બે ફૂંકા છે હે કોઈ તાકા નહીં तूनीनियो मारा पड़दा पापड़ना हे तो अखंड अखिया मार ए सोना रे साजंतना तना बंशरी हाँ कौन गातु हसे आदू हो हसे को कोई जो बनी પણ છાતી કડા મરજ ફાટી પડે એવી આ ઓખી જગ્યામાં અટણે ઓરત ક્યાં છે કદાચ જીવતી ન હોય એટલે ઘણી અધૂરી આશાએ મરેલી બાઈઓના પ્રેત ગાતા ભટકતા હોય છે કા નિહા કો નાખ્યો આપણને આમ જ જવાનું થશે ને ગાંડો થયો છે એ તને નિંદર નથી આવતી આવે છે અને ઉડી જાય છે કા તું પાયે ન હોય તો પાપણ મળે પણ ઉરાને આઘા કરીએ તો અવતાર આખાના ઉજાગરા થાય એ ઉજાગરા તો મેં વેઠીએ છે ને આપણને હમ હમા રાખીને વતમાં વિજોગના આપણા વાલા ભાઈ શું કામ સળગાવ્યા હશે આપણામાં કદી પાપ જાગે ને તો એને બાળવા હવે નથી રહેવાતું કાજુ કઠણ કર માધવા મોત મુઠ્ઠીમાં હોય તો એ મન બગાડે એના જીવતર બગડે ઈ બીકે તો આવી કેટલી રાતું મેં બગાડી છે બંશરી હવે નથી રહેવા જાત સંભાળ માધવા મારા ને તારા દેહ નો ધર્મ બાર વટાના નોખ નોખે ખીલે બંધાણો છે ઈ ભૂલ માં ઈ બંધન મારા તોડી નાખવા માધવા પાપિયા પાપિયો મે શું પાપ કર્યું તે બાર વટાની મરજાત રૂપી છે તે વાલા ભાને દીધેલું વેર વટલાવ્યું છે બંશરી મેં કઈ પારકી ને હાથ નથી અડાડ્યો બંશરી આ શું કર્યું અભરાયેલી ચામે બાણી ને પવિત્ર કરું બંશરી મારી ભૂલ થઈ મારા ગુનાની સજા તે ભોગવી હાચે જ હું પાપીઓ છું મને માફ કર બંશરી મને માફ કર તુમ લોકો ઇસલીએ આજ યહાં બુલાયા ગયા હૈ કે એક કામદાર ઓર ઉનકે હાઈનેસ વાલા નામોરી કો અરેસ્ટ નહીં કર સકે ઇસલીએ વાલા નામોરી કા ચેલેન્જ હમે ઉઠાના હી હોગા મેં ચાહતા હું ઓર્ડર કરતા હું કે વાલા નામોરી કો ડેડ યા અલાઈવ જિંદા યા મુર્દા કબજે કરે और मवा तुम तो खुद डाकू थे डाकू की सब बातें तुम्हें मालूम है इसलिए ये काम का कैप्टन मैं तुम्हें बनाता हूं ये सब पुलिस ऑफिसर तुम्हारे ऑर्डर में रहेंगे जो हुक्म साहब
आओ छेली वार भेड़ा बेही ने एक भाने जमी लो। कहाँ भा अमारो रोटलो तने भरे पड़े छे। ना पर तमने पकड़वानी आखरी फरज मने हो पानी से। अरे इनाती रूडू हूँ मोर भा मर्दों ना मामला मत से। ये मामला मचवा तो तुमने हाली निकलवानु कहू छू। वाला भा अहींथी निकल्या पछी आपणो एक ज अंजाम हशे। कहाँ तो तारा हाथे मारू मौत नहीं तो मारा हाथे तारू। तारा जेवा बादमे हाथे मौत थाय एना तो मने औरता छे। कोठावाड़ो पीर हौनी रक्षा करे। दरबारी मानस छे हमणा एने पताविने आवुं छुं। तमे हलतु राखो। શું જોવે છે વાલાભા? બેને બાંધેલ રાખડી? હા મામ. ભાભી આજે કઈ તિથિ છે? અજવાળી નો મહિનો. મા ભાભી એક માંગણી કરું. હા બોલો ને વાલાભા. પોલીસ ના બે દરવેશ મારે જોઈએ. કા પોલીસ માં ભરતી થાઉં છે? ના ના પોલીસ થી બચવું છે. ભાણેજીને મામેરું તો કરશે પણ મારે પાઘડી પહેરવી છે. તો મારો ભાઈ પણ તને કઈ ઓછું નહીં આવવા દે. થોડી પાઘડી પહેરાવશે? વાલો પાઘડી પહેરાવે એમાં મારો દી ન વળે. મારે તો સરકારી પાઘડી પહેરવી છે. એટલે બધી તૈયારી થઈ ચૂકી છે. જાનૈયાઓ અને માંડવિયાઓના વેહમાં હથિયારધારી પોલીસ અને અમલદારો માંડવા વચાળે બેઠા છે. મારો ઈશારો થશે એટલે વાલો ઝડપાઈ જશે. શું વાત કરે છે ધણી? સાચું કહું છું. વાલાના માથા હાટો જાહેર થયેલું 10,000 રૂપિયાનું ઇનામ ઘડી બઘડીમાં જ મારા હાથમાં આવશે. અને પછી તો એ ને આપણે બે જણા જલસા કરીએ. ફટ છે ખૂટલના. ઇનામની લાલચે મારા ભરોસે આવે મારા ભાઈ માથે દગો કરો. દગો શાનો? આ તો માલ ખાટવા મોકે ખા કર્યો કહેવાય. મારી સાસુ ને તારી માં મને કાયમ કહેતી કે બહુ ધ્યાન રાખજો. હું પાદરેથી પાણી ભરીને આવતી તઈ તારો થણી તાજી વ્યાલ કૂતરીને થાવતો. હું નહોતી માનતી પણ આજે એ કૂતરીનું થાવણ સાચું કરીને થઈ. ગાળું દેવી હોય તો પછી દેજે. અટાણે તો રૂપિયા 10,000 રોકડા અને માનચાન મેળવી લેવા દે. ચલ ઇનામ લેવા બહાર જવા દઉં કહી ને. ચલ મારું ઇનામ લેતો મારો ભાઈ પાદર તોડીને હેમ કેમ ન થાય ને? ક્યાં લગી હુકારવાય કરે છે ને તો આ તારી હગી ને થાય. પેલા મારી કે પછી મારી. તદેવ લગ્નમ સુજનમ તદેવ તારાવલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાવલમ દૈવલમ તદેવ લક્ષ્મીપતિ તૈંગ્ર્યમ સુરામિહિ. મામેરાનો સમય. હા મારી ભાણેજીને આ મામેરું વાલા તરફથી. પકડી લો એને. જમાદાર જમાદાર બાળ બચ્ચા વાલા હોય તો વાલા છોડી દે. નહીં છોડો એને કોઈ દિવસ નહીં છોડો. હજુ કહું છું જમાદાર હું ત્રણ ગણું છું. એક પણ મારી ભાણજીને લગ્નમાં લોહી છંટાય લગ્નની ચોરી અબડાય
तो कोठा वालों की रूठी जाए मामन। भला रूठवा दे नहीं वाला नहीं, आज हूँ तारी एक के बात नहीं मानू, आमाना एक एक डाकिया ने हूँ जीव तो नहीं छोड़ू, एक के एक ने हूँ ठोकी मारे। मामत बंदूक फेंकी दे, हूँ तारो मौड़ी कहूँ छू। वाला तू मारो मौड़ी खरो, पर आज मामत मौड़ी नी बाते नहीं माने। खामोश मामत, बंदूक फेंकी दे, आ मारो फरमान छे, आ वाला ना मौड़ी नू फरमान छे। लगन वेदी निलाज रे पुतना मीढ़ का ते ते हाथ कड़ी हाथ धरी। અમારી બાદુરી લાંછન લગાડવા સમજી ને, અમારી બાદુરી શરમાઈ જાય છે, રખડવા ગયા તા રખડવા ગયા તા રખડવા ગયા તા નોતા ગયા નોતા ગયા નોતા ગયા।
देव छे। વાલાભા, થાણું સુમસામ છે, લોકો મજાનો છે, અમારા બાપ નો નથી પણ આ તમારો બાપ છે મોટા આપણને ઘણા વર્ષે આપણા બાપુજી મળ્યા પગમાં પડો તું ભાઈ મારા નથી બાપ નોખ નોખા હોય પણ આ તો તમારા દેવ નો બાપ હાલો નામોરી દીકરાપુજી બાપુજી તો ભોળા ને અત્યારે ભેગા લુગડા હોત ઉતારી ગયા આ લુગડા ગામ માં જાશું કેમ કરીને પણ આપડે આ લુગડા માં કઈ ઓછા બહાદુર નથી દેખાતા હો Thank you.
आया। ગોતણ હોય જ નહીં, મને ગોતવા નીકળેલ ગોર્ડન ને લઈ માંડવાના ડુંગરે રાહ જોઉં છું, આમ હોય તો આવી જજો। વાલો નામોરી, વાલા નામોરી મેરા હસબન્ડ કો ઉઠા કે લેકે ગયા, હમકો વાલા કો જિંદા યા અલાઈવ અરેસ્ટ કરના હૈ। આઈ વિલ લીડ ઓલ ઓફ યુ, બ્યુગલ બજાઓ। શાબાશ, અંગ્રેજ ઓરત ને હિંમત ને દાદ આપો છો, પણ એ હિંમત અટાણે ખોટે માર્ગે વપરાય છે મેમ સાહેબ। વોટ ડુ યુ મીન મોવર, ઇસકે મતલબ ક્યા? મતલબ એ કે વાલા ને તમે તાકાત થી જહેર કરવા માંગો છો, પણ ગોરા સાહેબ નો જાન અટાણે એની મુઠ્ઠી માં છે, એ ન ભૂલશો। એ હું સમજાવું મેમ સાહેબ, આ તો કાઠિયાવાડી જાણ, હામો થાય તો કાળ નું કાળજું ફાડી નાખે, પણ ઓરત એને આજીજી કરે તો સગા દીકરા નું માથું વાઢીને એના ખોળામાં ધરી દે। તો ક્યા મેં ઉસકો મેરા હસબન્ડ વાપસ દેને કે લિયે રિક્વેસ્ટ કરું? આમાં વિનંતી નો સવાલ નથી મેમ સાહેબ, આ તો વટ નો સવાલ છે। તો કેસે હાલો મારી હારે, પણ જુઓ એક પણ આદમી હારે નહીં જાય, અને હથિયાર પણ નહીં। What? Do you mean કે તમે અકેલી ચાલું? હા, but you know, supposing if something happens to me, મુજે કુછ હો ગયા તો? એનો હામી હું મેમ સાહેબ। મામત જામ, મડમ ની જવાની ફાઇટ ફાઇટ થઈ રહી છે। તારી વાત તો સાચી છે જુમલા, પણ એ વાલા ને દેખાય તો ને, એ તો ઓરત ના ભાડે છે ને આંઠું જ વીચી દે છે। अंग्रेज औरत हिंदी भाई के पास बार्गेन सौदा करने आई है। भाई बहन ना सौदा वाला इतना थथा है हिंदुस्तान में नहीं। बोल बहन, तारे सु कहूं छे? प्लीज प्लीज मेरे हस्बैंड को छोड़ दो, इसके बदले में मुझे अरेस्ट कर लो। वाह रे मारा खुदा, आलमा खीनी औरत में दिल तो ते एक ज माटी नु मुक्यो छे। खावन नु डवारू फरके के जीव काड़ी नाख में तैयार थाय। जुमला પેલા ગોરા ને લઈ આવો। નહીં માલિક, આનો ક્યાંક મોર ની દગા બધી છે। હું મિયાણો છું દોસ્ત, અને મિયાણો દગો રમે તો એને કબરે ન સંગ્રે। જુમલા, મેં કર્યું એમ કર।
ડોક્ટર સાહેબ, આજે તો આ મડમ ના કારણે જીવતા જાઓ છો, નહીં તો એવા રંગ ચકાડી દે કે આખી જિંદગી કાઠિયાવાડ યાદ રહી જાય. તો હવે અમે જઈએ વાલા. મોવર, ભાઈ ને આંગણે થી બહેન ભૂખી ના જાય, હવે તો રોટલા ખાઈને જ આવે છે. What do you think, darling? Yeah, yeah. અરે વાલા, હું તો મેમ સાહેબ નો હામી થઈને આવ્યો હતો. તારું હામી પણ હેમ કેમ રહ્યું ને? અરે વાલા, તારી મર્દાનગી ને ઇન્સાનિયત ઉપર તો ઓઢોળ થઈ જવાનું મન થાય છે. ભાભીને મારા સલામ કહીજે. જરૂર કહીશ વાલા. અમોશ ગોરન સાહેબ, મરદ ની રખાવટ માથે દગો ના દેવાય. અચ્છા મોવર, વરના તુમકો ભી શૂટ કર દુંગા. મોવર નહીં હટે સાહેબ, મેન સાહેબ ની સાથે સાથે મોવર વાલા નો પણ હામી છે. યુ ટ્રેટર! ડાર્લિંગ પ્લીઝ ડોન્ટ. આઈ સે યુ ગેટ અસાઇડ. Darling, please don't forget that obligation. Don't be stupid. Oh, please, darling, try and listen. Don't be silly. Oh, darling, don't make the scene. I won't. Oh, no! Bowar, tum nimak haram ho. Gordon saab, nimak halali to miyano mana thawan ma thave chhe. લ્યો હાલો સાહેબ, મોડું થશે તો હવે ભૂંડા લાગશું. મેં દેખ લુંગા. હજી આ ઘોડાના ઓરતા બાકી રહી ગયા હોય તો વાલા એને તિથલી દઈ દે ને. હા જુઓ સાહેબ, હું પરમદી પીપળું ભાંગીશ, તેવડ હોય તો આવી જાઓ ચાચો સામા. તું ખાવટ હો, ગદ્દાર હો, નિમક હરામ હો. મોહન, નિમક હરામ નહીં હૈ ડાર્લિંગ. યુ ડોન્ટ ઇન્ટરવીન. તુમ્હે માલુમ નહીં હિન્દુસ્તાની લોગ કૈસે હોતે હૈ. માલુમ નહીં થા, બટ નાઉ अब हो गया. What? Darling, you don't know these Hindustani people. They are brave. बहादुर और ईमानदार होते हैं. मोह वजह से जेंटलमैन तुमको किधर भी नहीं मिलेगा. आज जो वो नहीं होता डार्लिंग, तो यू बी. Oh, shut up! I don't believe all this nonsense. मैं मोवर को डिसमिस करने वाला हूँ. तो तुम्हारा नाम क्यों पे दाग लगेगा? ब्रिटेन का नाम क्यों पे दाग लगेगा? यू मस्ट अप्रिशिएट मोवर. मोवर की कदर करनी चाहिए. कदर मैं जरूर करूंगा अगर वाला की चैलेंज मोवर उठा ले. परसों वाला के सामने मोवर को जाना ही पड़ेगा. आपनो हुकम आंख माथा पर साहब, परमदी हूं पीपळिया जईश अने वाला नो सामनो करीश अने एने जीवतो के मरेलो आपना कदम में पेश करीश. ओ वेरी गुड डार्लिंग, मैं मोवर के साथ जरूर जाऊंगी. नो नो डार्लिंग, इट्स वेरी डेंजरस, तुम्हारा जान का खतरा है. आई विल फेस दैट डेंजर, वो खतरा मैं जरूर लूंगी. I want to see. मुझे वाला और मोवर की बहादुरी देखनी है. आफरीन बहन साहब, आज ही नया वो जट नया था, तुंजी नया, भादर नया, मछू नया, बधे नया, खबुचे में नया, नया तो नया, लो नया तो नया, रिसो नया, गाया में नया. अरे पण आई नया, वहां नया, गमे के नया, आधा नया, उभा नया, तो इनो नया. ए तो मने तो ने, वो गमे जो रे तू पर मने तो ने बोला है. तू आनी पानी पर आनी पर गमे दिया भाई, गमे ने ले 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 કેના નામનો નામ છો? એ અમારા પોતાના નામનો. હે, પોતાના નામનો? હા, પણ એલા એ મૂર્ખાઓ, આ તમે બે તો હજી જીવો છો. અમે જીવે જે પણ જીવતા, હું એલા દેવા છું. કા કઈ થયું? કઈ થયું? આમાં કઈ બાકી નથી રહ્યું. આ અમારા ઘોડા હતા ને, તે વાલો આટકી ગયો, અને અમારે અત્યાર હોતા આટકી ગયો. માથેથી તરકારી લુગડા હોત ઉતારી ગયો, અને માથેથી બાપ કેવો પડ્યો એ નોખો. અમારા હગા બાપ ને કોઈ દી અમે બાપ નથી કીધો, અને આને કેવો પડ્યો? સારું સારું, ઈ બાને તમને બાપ તો મળ્યો, પણ ઈ બાપ તો બધું પડવી ગયો. હવે અમારે બહાદુરી કેમ બતાડવી? તો ના બતાડવી, હમણાં તમારી બહાદુરી ને થોડો થાક ખાવા દો ને. તો તો મરક માં 12 વર્ષ નો પાર મરી રે. કઈ વાંધો નહીં, એને બીજા પોગી વળશે. ના ના, લેવડી અમારે પોગી વળવું છે. ક્યાં ઈનો કેવાય હો? સરકારી જાહેર ખાનગી છે. વાલાએ ગામ ભાગવાનો જાસો દીધો છે. કેમ કઈ ઉપડો હવે? પણ ઘોડા વગર પોગવું કેમ કરીને? હાલતા 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 તો કાલ બપોર ને બદલે પરમદી હવારે પોગી, અને મને તો થોતી જ નાય. તો તો વધારે સારું, આ તમારે હથિયાર ની જરૂર નહીં પડે. લ્યો, એ અમારા જેવા તાજા પોલીસ પર છે ને, ડીંગણા પછી જ પોગે. હા, એટલે મોરલી જીવ્યા મુવાના જુવા. એમ કરો, જીવ્યા ના રાખો,
મુવાના તો કોણ જાણે કે દીએ થાશે અરે બહુ બોલ માં કોક દી હરો પડી ને તો મરી બતાડશું પછી ઓજે બેટી બેટી રાતે પડ્યા ઉતર નવા મે નવા મે સુખેરા ઉજે જાતા રે બધે પછી ઈવડી નાઈ કે નો નાઈ આપણે નાઈ લ્યો પાણી પાસો ભાઈ હાલતા જાઓ પાણી પીવા કાઢી બે પણ ભાઈ પણ હાલતા જાઓ ને બેન ભાઈ જરા પાણી પાસો ભાઈ ચારણ લાગો છો રૂડી ઓળખ કરી બાપ કહેતો તો જોગ માયા કેવો રોટલા ખાધા વિના તે કઈ જવા ભારે કરી બાપ કહેતો મોટા માલે તું જયારે જઈ દાખલો દીધો એક વાત પૂછું ભાઈ આ ગામમાં માણસ માત્ર ના મોઢા ઉતરી ગયેલા કામ વાળું આ ધોળે દિયે ગામમાં સોપો કામ પડી ગયો છે કોઈ મોટું મહેણું છું છે કે હું અરે મહિના તો કેટલા થાય ઉપર વાળો જાણે એમ કા બોલે બીજું બોલાયું નથી જો તમે ના બોલો ને ભાઈ તો તમને હું માવડી હમ ના દેશો અરે જોગ માયા જો હવે તમે ખાઈ લીધું હોય તો હવે હાથમાં ધોયા વિના હાલી નીકળો એવડું બધું શું છે વાલો નામોરી અટાણે ગામ ભાંગવાનો છે ગામ ભાંગવાનો છે અરે બારવટીઓ ગામ ભાંગવાનો હોય ઈ ટાણે અમે ભાગી નીકળીએ તો આ ગામનું ખાધેલું અન્ન અમારે રૂએ રૂએ ફૂટી નીકળે જોગ માયા હું જીવ દેવા હાટું મેં તમને જમવા માટે નથી નોતર્યા ચારણ ની દીકરી જીવને મુઠ્ઠીમાં લઈને ફરે છે ભાઈ લા જવા જાણે જીવને વાલો ન કરે તો બારવટિયા ને ગામ ને પાદરે થી પાછો ન વાળું તો હું ચારણ ના પેટ દઉં કોણ છો મારી પારોટ ના પગલા કેમ ભરાય વાલા ના વટ માટે વેચેક નો કલંક ચોટે ઈ કલંક ને ધોનારો 52 હાથ ની ધજા વાળો દ્વારકાધીશ બેઠો છે કોઈ મેણું મારે તો કેજે તું તારે કે ચારણ ની દીકરી ખાધેર અનાજ હક કરવા આડી ફરી એટલે પાછો ફરી ગયો તો વાલા વાતોમાં વેળા જાય છે તું કહેતો હોય તો આને બંદૂક ની ગોળી દઈ દો હા મામંત જોગ માયા હામે બંદૂક ના ઉચકાઈ એની હામે તો હાથ જોડવાના હોય વાલા સામે જો હોશ જસી આવે છે ને મોકરે મોર કાળે છે માવડી તમે તો અમને મોત ને કુનાળે પાડી દીધા એવું મેણું માર માં માલા તારો વાળ વાકો થાય તેની ચારણ ની જાત માંથી મેષ ચોપડીએ આ ત્યાં દેરે છે તા ધર્મ મોવા એ ઔરત કોણ હે આ ઔરત એવી છે મેમ સાહેબ એના પગરે ધૂળ અડે તો પાપીઓ પવિત્ર થઈ જાય એને પેટ અવતાર મળે તો 71 પેઢી તરી જાય આ ધરતી ને માથે જોગ માયા કહેવાય છે મોહર મોહર બાપ મોહર હું ચારણ ની દીકરી તને હાથ જોડું છું તો અહીંથી પાછો ફરી જા પણ મેં વાલા ને જીવતો ધરવાના કસમ લીધા છે તો પ્રથમ મારો જીવ કાઢી નાખ પછી આગળ વધજે પણ વાલા નો જાસો છે ઈ આજા ગામ ભંગવાનો છે એનાથી ગામ ભંગાશે નહીં અને તારાથી ઘા થશે નહીં આજ આ ગામ ની આડી અન્ન ની ખાધેલી ચારણ ની દીકરી આડી જવાની છે મેમ સાહેબ આ બાઈ જ્યાં લગ્ન આડી ઉભી છે ત્યાં લગ્ન ભરવાથી આગળ નહીં વધાય આ લ્યો તમારા હથિયાર અને પટ્ટો મેમ સાહેબ યે ક્યા મોવા નિમખરામ તરીકે સાહેબ ને મોઢું નહીં બતાવાય આજથી મારી નોકરી પૂરી થાય છે કૈસી ઔરત કે લીએ તુમ નોકરી છોડ દેતા હૈ એ સમજવા માટે તો તમારે આ ધરતી માથે અવતાર લેવો પડશે આઈ માણસ કે માણસ ની કિંમત હોય છે નોકરી તો આવે ને જાય મોવર બાપ તને જાજે જીવાય મોવા બાલાભાઈ વા ક્યુ ઠેરા વાય મેમ સાહેબ વાલાની બહાદરી
અને મોવરની મર્દાનગી બે આ જોગ માયાના તેજમાં ઓગળી ગઈ છે.
भीम हाँ माधव ने बुलाओ। माधव ने बंसरी मामद दिवाए गया छे। मामद क्या गयो छे? मामद एक छोकरी ने उपाड़ी ने भोजिया डूंगरे गयो छे। माधव ने बंसरी ने छोड़ावा गया छे। મોડું ફેરવ્યું પણ હું મોડું નહીં ફેરવું મારી જાન મા એને ખબર પાડી દે કે ધીંગાણા મારા પ્યારમાં મામદ કદીઓ મો ફેરવતો નથી। અને હું એ જ કરી રહ્યો છું જુમલા। હવે છેટો ને જે મામદ છોડી દે પારવડીને। ને ન છોડી દઉં તો તો મોત અને તારી વચ્ચે અટારે માતર વાલાના નામની મરજાત છે। દોસ્ત માધવ અટાણે મારે માથે શરાબ અને સુંદરી બેવનો નશો સવાર છે। તોય વાલાના નામની મરજાત પાળવા જેટલા હોશમાં તો છું। તો આ છોડી અમને સોંપી દે। જરૂર સોંપી દઈશ, મારા હાથે જ સોંપી દઈશ। આ કાળા મોઢાની નાગણ છે એનાથી રમાય નહીં। અરે દોસ્ત માધવ, આ મામત જામ તો છે ને આતસ સે આતસ, એનાથી તો દૂર રહેવામાં સલામતી। Thank you.
કરી દે તારા ભગવાન ને. મામંત, તને કેટલી વાર માર્યો તો કે કાળા ગામમાં મૂકી દે, પણ તું ના માન્યો. મારા ઠપકાની વેળા નથી આ. મારા પાપ મને આપી ગયા છે. ઓરતની પાછળ આદ્રા થયેલાનું અંજામ પણ ઓરતના હાથે જ થયો છે. વાલા વાલા, ઝટ મને કબર ભેળો કરી ઝટ. આપણે હારે જ કબરમાં પડીશું મામંત. ફોજ પહોંચી લાગે છે. ફોજ? હા વાલા, વાલા, વા ખુદા, વા ખુદા તારી દેન. વાલા, મારતા દોસ્તી છેલ્લી અરજ સાંભળી લે. ફોજ હારે મને ઠરાઈને ધીંગાણું કરી લેવા દે. મને ઠરાઈને ધીંગાણું કરી લેવા દે. તું લડે મામંત, અને હું જોયા કરું. ના, તું મારી કબર ખોદ. તારા પા ખાતે ખોદાયેલી કબરમાં હું દફન થઈશ. વાલા, તું મારા બગડેલા જીવતોનું મોત સુધરી જશે. વાલા, જા. પણ મામંત, તારી કબર હું ખોદું? હા, નહીતર મારી રૂહ રજાશે. વાલા, અટાણે વાત કરવાની વેળા નથી. ફોજ પાછા આવી પછી લાગે છે. આજ મને છેલ્લી વાર મોતનો મુજરો માણી લેવા દે. વાલા, જા. હાલો બેલીઓ, હાલો. મામંત, દોસ્ત, કોઈની મદદથી કબરમાં ઉતરું તો મામત જામનું મોત લાજે. વાલા વાલા, તારા જેવા પાક ઇન્સાનનું દિલ દુખાવ્યું એની માફી ચાહું છું. તમામ ગુનાઓથી હું તોબા પોકારું છું. વાલા, દોસ્તો, અલ્લાહ બેલી, અલવિદા.
लाख लाख सलाम तने मामन, तू जीवियो तो तारी मर्जी प्रमाणे, अने मरे हो तारी मर्जी प्रमाणे। अनते दिखो इनोती ते हाम पण आज मरता ममद जाम झमणो ये पण जातो रियो ए कुदरत नी फरिश्ताओ तमने मर्दों नी वात गनारा मळे तो कह जो कि अही वाला ना जमना हाथ जेवो मर्द मामद जाम सूतो छे। बेथा मारे जे थापन तारी पासे छे एमाथी थोड़ा रुपया अने थोड़ू सोनू रूप जोई छे। गांडा अंधू तारू छे ने मारा थी ना केम पड़ाय हैं। पण हूँ एम कहूँ तने ओछी तने केम जरूर पड़ी। आ भारवटानी जिंदगी नो भरोसो नथी। मौत तो हर घड़ी पीछो करतू होय। मने मौत नो रंज नथी पर मरता पहला एक वचन पूरू करू छे। वचन हेनू वचन? मैं एक हिंदू औरत ने मां मानी छे एनी दीकरी नी शादी करी आपवानो वायदो कर्यो। रंग छे वाला रंग छे तने ने तारी खानदानी ने। एम कर आ होको पी हैं। हूं तारी जणस ने रूपी हमणा जापू छु। ले वाला बतारी जणस आ જોઈ લેજે બરાબર પાછો મારી આબરૂ ડાઘ નો લાગે। શું વાત કરે છે પગી? હું જાઉં છું સમજો બંસરીયા લગનમાં જરૂર આવજે। હા અરે જરૂર જરૂર વાલો ભાઈ કે હું ના આવું એ બને જ કેમ હે। સાહેબ નાગ ને નાથવાનો જબરો લાગ આવ્યો છે। વોટ યુ મીન? વાલા નામોરી ને ઝેર કરવાનો નુસ્કો જડી ગયો છે। વાલા નામોરી? કામદાર તુમ લોગ બડી બડી બાતે કરતે હો। वाला नामोरी सामने आता है तो पसीना छूट जाता है। साची बात है साहब। इसलिए तू इन्हें सामने थी पकड़वाने विचार नहीं करतो। आ तो साहब एक कार हो गोठो छे मारी हारे हूं एक मानस ने लेतो आयो छु। ये वाला ने एक मानस जे आज तक हमारी सरकार ना कर सकी वो तुम्हारा एक मानस करेगा। साहब हमारा हिंदुस्तान ने ही तासीर छे। आ धरती ने माथे परदेशी सल्तनतो उभी करवामा कोई एकाद मानस नो ज हाथ होय छे। मतलब साहेब घर फूटे घर जाए। आ मानस ने हूँ मारी हारे लायो छू एने ने वाला ने घरवो छे। वाला ने एना उपर पूरो भरोसो छे। टूंक मा वाला नाग ने झालवा माटे ए मानस ने सांसो बनावानो छे। साहेब ऐसे ऐसे बाहर आदमी खड़ा है उसको अंदर भेजो। तुम वाला को पकड़ेगा? हाँ साहब। कैसे? वाला ने जेर करवा जेर वापर ऊपर से। हम्म।
મારો જમણો હાથ મામંદ ગયો, કાલ મારે માથે કફન ઓળું પડે. આજ આવા ઢીલા સખું કાકાડે વાળા ભાઈ, જિંદગીનો ભરોસો નથી એટલે તારા ને માધવના લગ્ન ઝટ કરી નાખવા છે. પણ આટલી ઉતાવળે? હા માધવ, મારા કફનની આડે બંસરીનું પાનેતર પડ્યું છે. માને મેં બંસરીના લગ્નનો કોલ દીધો છે. એ કોલ પાડવો હોય તો ઝટ કરજે વાલાભા, પછી વેળા નહીં રે. આવો પગી. મલકમાં વાત ચાલે છે કે બંદૂકોથી તો વાલો ઝેર ન થયો, એટલે ગોલ્ડન સાહેબ વાલા સામે તોપું ગોઠવવાનો છે, અને હવે તો ઠામુકા ડુંગરા જ ફૂંકી દેવાનો છે. તોપોથી હું ડરતો નથી પગી, પણ તોપના અવાજ પહેલા બંસરીની શાદીની શહેનાઈ સાંભળવાની અબરખા છે. એ તો બહુ હેલું છે. લગ્નની સામગ્રી ભેગો જટા ગોરને મોકલાવું છું, અને લગ્નના લાડવા તૈયાર કરાવી અને મારી ભેળા લેતો હું. તું કાંઈ ચિંતા કરતો નહીં. બસ એટલું થઈ જાય એટલે મારે હૈયે ધરપત. તું તારે ધરપત જ રાખ. લગ્ન રંગે ચંગે થશે તે મારું ઘણું કર્યું છે, અને હું તારું આટલું ન કરું. એલા જરા કઠણ વારજો, સમજા? લાડવા જરા કઠણ વારજો, ઠેર ડુંગરે પહોંચાડવા છે. તું તારે બે ફીકે રહે ને પેઠા ભાઈ, આ તો તારે ભૂલ થી અમે આ પોજમાં ભરતી થઈ ગયા છે. મૂળમાં તમે રસોઈયા જ હતા. અને જોજો એલા, હું વાત બહાર ન જાય. હે, બહુ ખાનગી છે. ખાનગીની બાબતમાં તું જરાય ફકર કરમાં. આખા જગતમાં અમારા જેવું ખાનગી કોઈ ન રાખી શકે. આ તો ઠીક છે, મરદ થી બાકી બાયડ્યું હોય ને પેટમાં છોકરું હોય ને તો એને ખબર ન પડવા દે તમે આવા લાડુમાં ઝેર ભેરવું છે. માધવ અને બંસરી મરી જશે ઈ માંડવામાં, હું અને મોરલી ગોઠવી જાય તો કેમ લાગે છે? કઈ મૂર્ખ ના તમે બે, હું એમ સમજો છો કે હું તમારી આરે પરણવાની છું? અરે અક્કલ વગર ના, હું તો તમારો ઉપયોગ કરતી હતી, અને હવે જાઉં છું વાલા ભાને કેવા, તમારા દીધેલા ઝેર થી વાલો નહીં મરે. સાહેબ, આ તમારો પટો, આ તમારો દંડિકો, આ તમારી પાઘડી, આ તમારી ચાકરી. એમ શું થયું? અમારે નોકરી નથી કરવી. હા, શું કામ નથી કરવી? મુરલી, અમારી આંખી ઉઘાડી નાખી છે સાહેબ. હા, હવે પાપના પગારે પેટ નથી ભરવું. અરે, જ્યાં વાલાને ઝેરના લાડવા આપવાના દગા થતા હોય એવે ઠકાણે અમારી બહાદુરી લજાય. આજથી અમે છૂટા જ છીએ સાહેબ. હવે નોકરી છોડશો તો ભૂખે મરશો. અરે, ભૂખે મરશું તો પેટ ફોડી નાખું, પણ દગાના પગાર વાળી નોકરી નહીં કરીએ. તમે નોકરી છોડી દેશો તો વાલો જીવી નથી જવાનો? જીવી જશે સાહેબ. લાડવામાં ઝેર છે ને એ કહેવા માટે મોરલી ચારની વેતી થઈ ગઈ છે. હા, મારતે ઘોડે શું. હા, મોરલી વાલાને ચેતવવા ગઈ છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ કરધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ. ઓ સુખી થાવ. લ્યો બેલી, હવે ઉઠો, હું લાડવા ખાવા. વાલા ભા, પરઘોડિયા તો પરણી ઉતરા, હવે મોઢું મીઠું કરો લાડવો ખાઈને. પગી, મામદના મોત પછી હું મીઠું ખાતો નથી. હવે હું ઘડી બે ઘડી ને મહેમાન છું, તમે જાઓ.
ભાળ્યું